ખેતીના દિવસે દિવસે નવા નવા સુધાર આવી રહ્યા છે. ત્યાં છે કચ્છની સરહદી અબડાસા તાલુકામાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને કિસાનો આગળ નીકળી રહ્યા છે. ખાસ તો ખેતી ઓર્ગેનાઇઝ ધોરણે કરવામાં આવી રહી છે. ગુજરાત અને કચ્છમાં ખાસ કરીને ખેડૂતો ફળફળાદી વિભાગમાં કેરી, દાડમ, ખારેક જેવી પાકનું વાવેતર કરે છે, તો પિયતમાં કપાસ, ઘઉં, મગફળી, જીરું સહિતના વાવેતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે કચ્છના અબડાસા તાલુકાના નાનકડા ખારવા ગામમાં ખેડૂત દ્વારા ડ્રેગન ખેતી કરવામાં આવી છે. આ થકી તેઓ ધનિક પણ થયા છે. અહીં ખેતી કરતા મહારાષ્ટ્રના ઉમેશ પાટીલ નામના યુવાને જણાવ્યું કે અબડાસામાં 2014થી ડ્રેગન ફ્રૂટની ખેતી કરીએ છીએ ને શરૂઆતમાં એક એકર દીઠ 4-5 લાખનો ખર્ચ આવે છે. જોકે ઉત્પાદન પણ 4-5 ટન મળી રહે છે. બજારમાં હોલસેલ ભાવ 150 રૂપિયામાં ડ્રેગન ફ્રૂટ વેચાય તો પણ 4-5 લાખ રૂપિયા મળે છે. કચ્છમાં 10-15 વર્ષે આ પાક ચાલતો હોય, આવક શરૂ રહે છે. ખાસ તો ઓર્ગેનિક વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. ફૂગનો નાશ કરવા છાશ ઉપયોગી છે. તેઓના માર્ગદર્શન હેઠળ 70-75 એકરમાં ખેડૂતોએ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે, જે સરાહનીય બાબત છે. ખેડૂતો માટે એક નવી ખેતીની શરૂઆત. ફ્રોમ મહારાષ્ટ્ર સે હું, મેરા BSc એગ્રીકલ્ચર હુઆ હૈ ઓર મેં યહાં કે મતલબ ગુજરાત કે ખેડૂત મિત્ર માટે કુછ નહી ખેતી કા ટેકનિક બતાને જા રહા હું. જૈસે કે મતલબ સબ યહાં ગુજરાત મેં મેંગોઝ કરતે, ડેટ્સ કરતે, જો ભી અનાર કરતે, ઓર કપિત મેં ભી પીત મેં ભી સબ અપના લોગ કેસે કે કપાસ હો, મંગ હો, ગહું હો, એ ખેતી કરતે. ઇસકે અલાવા મેં ઇનકો એ કહેના ચાહતા હું કે જો અપને ગુજરાત મેં કચ્છ ડિસ્ટ્રિક્ટ મેં અબડાસા તાલુકા મેં છોટે સે ખરવા ગામ મને એક ખેતી હો રહી હે. 2014 સે એક ખેતી ચાલુ હોય, ઉસકા નામ હૈ ડ્રેગન ફ્રૂટ ખેતી. ઇસ ડ્રેગન ફ્રૂટ કે બારે મેં મેં આપકો જાણકારી દેના ચાહતા હું. મેરે ખેડૂત મિત્ર માટે મેં ઉનકે લિયે કુછ બોલના ચાહતા હું. એ ખેતી કૈસી હોતી હૈ, ઇસ ખેતી મેં ફાયદા, એ ખેતી કૈસી કરની ચાહીએ ઓર એ ખેતી કિસને કરની ચાહીએ, મેં આપકો એ બોલના ચાહતા હું. એ ખરવા ગામ મેં ડ્રેગન ફ્રૂટ ફાર્મિંગ કી ખેતી હો રહી હે. ઇસમે આપ દેખે એસે કે 2014 મેં શરૂઆત મેં 15 એકર મેં ડ્રેગન ફ્રૂટ ફાર્મિંગ ચાલુ કર દિયા. ઇસમેં દો વરાયટીઝ થી, ઇસમે રેડ ઓર વ્હાઇટ. જો રેડ વરાયટી થી ઉસકી જે સ્વીટનેસ થા વો સ્વીટ થા, ઉસકા ટેસ્ટ સ્વીટ થા, ઓર જો વ્હાઇટ વરાયટી થી વો ખટ્ટા મીઠા થા. ઉસ હિસાબ સે એક ખેતી કી શરૂઆત 2014 મેં ખરવા મેં હો ગઈ ઓર અભી એ ખેતી પૂરે ગુજરાત મેં કમ સે કમ 200-300 એકર મેં પૂરી હો ગઈ હૈ. મતલબ પૂરે અપની ઇન્ડિયા મેં દેખને કે લે જાય તો 500 એકર ભી હૈ નહીં, લેકિન કે અભી અભી ઇસ ખેતી કી સબકો જાણકારી મિલ રહી હૈ. ઇસમે સે કિતના પ્રોફિટ હૈ, કિતના વેલ્યુ હૈ, સબ કુછ પતા હો રહા હૈ. ઇસ હિસાબ સે એક ખેતી કો મતલબ લોગોં કા દેખને કા દૃષ્ટિકોણ, ખેડૂત કા દેખને કા દૃષ્ટિકોણ ઓર ઇસકે હિસાબ સે એ લોગ ખેતી કર રહે. ઇસમે ઇન્વેસ્ટમેન્ટ કી બાત કરે તો એકર પે 4-5 લાખ કા ખર્ચા આ જાતા હૈ. ઓર અપના એકર મેં ફર્સ્ટ યર મેં પોલ ઓર રિંગ મેથડ પે કરને કે લે જાયેંગે 3-4 ટન પ્રોડક્શન અપના નિકલ કર આતા હૈ. ઓર જો ટ્રેલિસ મેથડ પે કરને કે લે જાયેંગે અપના 4-5 ટન પ્રોડક્શન નિકલ કર આ જાતા હૈ. અપન મિનિમમ અપના હોલસેલ રેટ 150 રૂપિયા કિલો ભી પકડ કર ચલે તો ભી અપના 4-5 લાખ રૂપિયા ફર્સ્ટ યર મેં રિકવર હો જાતા હૈ. ઓર ઇસ ખેતી કી લાઈફ સાયકલ કમ સે કમ મતલબ જો બોલતે અભી જૈસે કે એ ઓરિજિન વિયેતનામ, થાઈલેન્ડ, અફ્રિકા વો સાઇડ કા હૈ, ઉધર બોલતે કે ઇસકા મતલબ 30-35 સાલ ચલતી, લેકિન અપન એ અપને એરિયા મેં કમ સે કમ 10-15 સાલ પકડ કર ભી ચલે તો અપન પ્રોફિટ મેં આ સકતે એ ખેતી મેં. ઓર ઇસમે જૈસે કે ફર્ટિલાઇઝર હો, પેસ્ટિસાઇડ હો, ઇન્સેક્ટિસાઇડ હો, વો મતલબ કુછ એસા લગતા હૈ નહીં. જો ભી અપન કરતે હમ સબ ઓર્ગેનિક મેં કરને કે લિયે જાતે, જૈસે કે જીવામૃત હો, વેસ્ટ ડિકમ્પોઝર હો, વર્મી કમ્પોસ્ટ હો, ઓર જૈસે કે નીમ કા જો લીવ્સ હૈ વો ક્રશ કરકે સ્પ્રે કર દેતે, જૈસે કે નીલા મિર્ચા ઓર જો અપના લસન રહેતા હૈ લસન ક્રશ કરકે ઉસકા પેસ્ટિસાઇડ ઇન્સેક્ટિસાઇડ યુઝ કર સકતે. જૈસે કે અપના કચ્છ મેં અપન હર એક ઘર મેં જાઓ આપકો છાશ પીને કે લિયે મિલેગા, કિધર ભી જાઓ આપકો છાશ મિલેગા. વો છાશ ભી હમ ઇસ ખેતી મેં યુઝ કરતે ફંગીસાઇડ કે હિસાબ સે, જો ફૂગ બોલતે કચ્છી મેં ઉસ ફૂગ મેં હમ ઇસ છાશ કા યુઝ કર સકતે. ઉસ હિસાબ સે એ ખેતી અભી પૂરે ગુજરાત મેં ચલ રહી હે. હમારા ખુદ કા 15 એકર શરૂઆત મેં થા, અભી હમારા પૂરા 70 એકર મેં એ ખેતી હો ગઈ. હમારે સાથ જિન્હોને કિયા વો એસા 40-50 એકર મેં અભી ખેતી કા શરૂઆત હૈ. ઓર હમારા ખુદ દૂસરા એક જમીન જો ચાલુ હૈ વો 40-45 એકર મેં હમારા ઓર ડ્રેગન ફ્રૂટ કા પ્લાનિંગ ચાલુ હૈ. ઓર પૂરે ગુજરાત મેં હમારે અંડર કમ સે કમ 70-75 એકર મેં એ ખેતી હોય. ઉનકો હમ ગાઈડલાઇન કરતે કૈસા કરના ચાહે, ક્યા કરના ચાહે, ઉનકો હમ હમારે યહાં સે સેપલિંગ્સ પ્રોવાઇડ કર દેતે, ઇસમે કન્સલ્ટન્સી કૈસી કરની ચાહે, માર્કેટિંગ કૈસા, પૂરી હેલ્પ હમ ઇસ ખેડૂતોનકો કર દેતે. શું નામ છે? મહેન્દ્ર શાહ, ગામ કચ્છ ખારવા અબડાસા. અને અહીંયા અમારી પોતાની ખેતી છે. અમારો દીકરો એકનો એક છે, વિશાલ મહેન્દ્ર ગડ્ડા, અને ફોરેન રહેતો હતો, એને પાછું આવવાનું થતું હતું. એનો કઝિન એટલે મારા શાળાનો દીકરો, આ લોકો બધા અબ્રોડ ભણેલા છે, અને એમના મગજમાં એક જ હતું કે ભાઈ પોતાના વતન
ગામમાં કંઈક કરીએ, અને કુદરતે પોતાની જમીન હતી એટલે લોકોએ એગ્રીકલ્ચરનું વિચાર્યું. ને એગ્રીકલ્ચરનું વિચાર્યું તો ટ્રેડિશનલ ને કન્વેન્શનલ બધા જે ખરે છે એનાથી કંઈક એમને અલગ કરવું હતું. તો આપણી કચ્છની વેધર અને ક્લાઇમેટના હિસાબે એમને થોડ કેક્ટસ જેને કહેવાય એ જાતિ મગજમાં બેઠી, તો એમાં ડ્રેગન ફ્રૂટ નીકળ્યું. અને ઇન્ટરનેશનલી ડ્રેગન ફ્રૂટ વ્હાઇટ વેરાયટી બહુ થાય છે, સેકન્ડ રેડ, અને હવે યલો બી આવે છે. યલોમાં અંદર પલ્પ વ્હાઇટ જ હોય છે, ને બાકી જેમ મેં કીધું વ્હાઇટ અને રેડમાં બહાર રેડ હોય ને અંદર વ્હાઇટ અને રેડ પલ્પ હોય છે, જેથી એ લોકોએ એક થોડ જાતિ ઉપર નક્કી કર્યું જેથી કોઈ પશુને કોઈ ખાય બી નહીં. અને પ્લસ આપણે ત્યાં આની એટલી અવેરનેસ નથી ને ડેન્ગ્યુ ફ્રૂટ તરીકે ઓળખાય, પણ એકચ્યુઅલી આ હેલ્થ ફ્રૂટ છે, એટલે એમને આ જ નક્કી કર્યું. અને એમને 15 એકરથી ચાલુ કર્યું. આજે એમની આગળ 65 એકર પોતાની છે ઘરની, અને 40 એકરમાં મિત્રો જોડે જોઈન્ટ વેન્ચર કર્યું છે, અને બીજા 40-60 એકર મિત્રોને સપોર્ટ કરીને એ લોકોએ કર્યું છે. પણ ટોટલ મેનેજમેન્ટ સર્વિસીસ અમારા દીકરોને બે ભત્રીજાઓ આપે છે. વેરાયટીમાં મેં જેમ કીધું એમ વ્હાઇટ ને રેડ, અને રેડમાં બાંગ્લાદેશી છે, જમ્બો કહે છે, થાઈલેન્ડ કહે છે, સમજાને. ઓકે, અમે અહીંયા આ વર્ષે અમે અહીંયા આવે સી અમને કચ્છમાં અહીંયા કોઈ આવે એ એન્ટરટેન નહીં, પણ એ બહાને અવેરનેસ આવે એમને ફાર્મ વિઝિટ, એટલે એક એક ઇન્સેન્ટિવ તરીકે ભાઈ એગ્રીકલ્ચર ટુરિઝમ થાય. એટલે અહીંયા અમે 275માં, અને બોમ્બે અમે 350-375 આના સ્પેશિયલ બોક્સીસ કોઈ લેતું હોય તો એનું ચાર્જ આ તે એ રીતે થઈ જાય છે, એના એક્સ્ટ્રા ચાર્જ લઈને, સમજાને. એનું સિમ્પલ રીઝન છે, કારણ કે આ ખેતી કેપ્ટિવ ઇન્વેસ્ટમેન્ટ છે. આમાં એકરે 4-4.5 લાખ રૂપિયા શરૂઆતમાં તમને જોઈએ, એ જલ્દી કોઈ મતલબ એટલી હિંમત ના કરે, કારણ કે હજી કોઈ જોયું નથી, ને જોયા પછી ટેસ્ટેડ થયું તો ધીરે ધીરે બધા જોઈન થાય છે કે પોતાની રીતથી કરે છે. તો જે પોતાની રીતથી કરે છે કોઈ એકર બે એકર, પણ આઈડિયલી મારું સમજવું એમ છે કે હવે 5 એકર એનાથી પ્લસ કરો તો તમને છેલ્લે ફ્રૂટ વેચતી વખતે સિટી સુધી જવાનું ખર્ચો પોસાય. જો 1 જ એકરમાં કર્યું હોય તો પછી તમારે ત્યાં કોઈ લેવા ના આવે ને, એ 1 એકરનું ફ્રૂટ તમે, કારણ કે આ 4-5 મહિનાની સિઝન છે તો એક સાથે તો આવતું નથી, એટલે તમને છાસ વારે સિટીમાં જવાનું, અને ડિપેન્ડન્સી તમારી એપીએમસી અથવા તો ત્યાં જે બી આડત હોય ફ્રૂટ માર્કેટવાળા હોય તો એ બહુ એક્સપ્લોઇટ કરી મૂકે છે. ઓકે, આ ઓકે 3.5-4 વર્ષમાં તમારું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ નીકળી આવે છે. લેટ્સ એઝ્યુમ કે જેમ અમારી પીએચ, અમે નવા હતા, અમને કોઈ બીજો ફાર્મર નહોતા એટલે સપોર્ટ નહોતું, અમે 1.5 વર્ષ લેટ હતા, તો બી અમે મતલબ 5મે વર્ષે નીકળી ગયા ફર્સ્ટ પ્રોજેક્ટ, સમજાને. પણ હવે બાકીના છે, આ જેમ અમે થાંભલા અને ઉપર થાંભલીથી કર્યું છે, અને હવેના જે નવા છે અમે હાઈ ડેન્સિટી કરીએ છીએ, જેમાં દ્રાક્ષની જેમ પોલ્સની વચ્ચે અમે વાયર્સ ખેંચીએ છીએ જેને ટ્રેલિસિંગ કહેવાય છે. તો આમાં એકરે સમજો 1600 પ્લાન્ટ્સ લાગતા હોય છે, તો એમાં 2800-3000 લાગે છે, એટલે ઇલ્ડ બી વધુ જ. We'll be right back.